156 આ ત્રણ અંક સખત પરિશ્રમનું પરિણામ છે, ભાજપની શાખ છે, આ ઇતિહાસ છે। વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતીને એક માઇલસ્ટોન સ્થાપિત કર્યો હતો। ભાજપે આ વખતની ચૂંટણીમાં તમામ સમીકરણના સીમાડા તોડીને 156 જીતી વિક્રમ સર્જ્યો। આ પરિણામ એટલે મોદી શાહની કુશળ રણનીતિ અને જમીન સ્તરનો જનસ્પર્શી પ્રચાર। આમ આદમી પાર્ટી જેને પોતાનું ગઢ માનવા લાગી હતી, એ સુરતમાં મતદાનના 4 દિવસ પહેલા મોદીએ 30 કિલોમીટર લાંબો રોડ શો કર્યો અને 12 વિધાનસભાનો મત વિસ્તાર આવરી લીધો। અમદાવાદમાં પણ 2 રોડ શો કરી સ્થિતિ કાબૂમાં લાવી દીધી। આ ઉપરાંત 21 જિલ્લામાં 26 સભાઓ ગજવીને 147 બેઠકોને આવરી લીધી। અમિત શાહે પણ 3 શહેરમાં 5 રોડ શો કર્યા અને 20 જિલ્લામાં 36 જાહેર સભા કરી હતી। અમિત શાહે પોતાની સભામાં ગુજરાતની સુરક્ષા, કોમી રમખાણ, ગુજરાત માટે ભાજપનું મહત્વ અને વિકાસ જેવા મુદ્દાને સમાવ્યા, તો યોગી આદિત્યનાથે દ્વારકા, ગોધરા, કચ્છ, આણંદ જેવા વિસ્તારોમાં ભાષણ કરી હિન્દુત્વ કાળ ખેલ્યો। પ્રચારમાં તો અરવિંદ કેજરીવાલે પણ કસર નહોતી રાખી। 10 જિલ્લામાં 17 રોડ શો કર્યા, જેમાં 3 સુરતમાં અને 12 રોડ શો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કર્યા। પરંતુ ચૂંટણીમાં સીએમ પદનો ચહેરો ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ જ હારી ગયા। કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ નામ પૂરતી 2 સભા કરી, તો અશોક ગેહલોતે 7 સભા ગજવી, પણ ફાયદો કંઈ ખાસ થયો નહીં અને કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।